जो आगर नो प्रश्न छे, नियमित वर्तुमय गति करता कणना प्रवेग ना प्रक्षेप विषय समझाओ। अतो तो नियमित वर्तुमय गति करता कण पर थी, कणना प्रवेग पर थी सरावर्त गति करता कोई पण पदार्थ तंत्र के कण ना प्रवेग ना समीकरण मेळो। कोई कण नियमित वर्तुमय गति करतो होय, कोई पदार्थ नियमित वर्तुमय गति करतो होय, तो ये नियमित वर्तुमय गति पर थी एना सरावर्त गति करता कणना प्रवेग ना समीकरण मेळवा। बरोबर, चलो जुए। तो तमने प्रवेग नु समीकरण तो खबर छे, प्रवेग नु समीकरण शू आवे, प्रवेग नु समीकरण माइनस ओमेगा स्क्वायर ए, चलो आ रखो, ये चलो ओमेगा स्क्वायर एक्स टी, आ तो आवडे छे ने। अने स्थानांतर नु समीकरण शू आवे, तो ए साइन आवे कोस आवे, कोस ओमेगा टी प्लस वाई। तो का तो आ वरवू जोईए, का तो आ वरवू जोईए। બે સમીકરણ મેં આગળ બતાવેલા છે આગળના વિડિયોમાં। બરોબર, સ્થાનાંતર પરથી પ્રવેગ, આ નિયમથી આ પ્રવેગનું સમીકરણ આપણે લાવવાનું છે। ધ્યાનથી જોજો, કોઈ કણ છે એ એ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઓમેગા જેટલી ઝડપથી નિયમિત વર્તુળમાં ગતિ કરે છે। જો આ રીતે શું લખાશે, કોઈ કણ ओमेगा जितनी झड़प थी, कोणीय झड़प थी ये त्रिज्या ना वर्तुराकार पथ पर नियमित वर्तुळमय गति करे छे। बरोबर, या वर्तुळमय गति कोई कण करतो होय तेनी त्रिज्या शू નિયમિત વર્તુળમાં ગતિ કરે છે કેટલી ઝડપથી, ઓમેગા જેટલી કોણીય ઝડપથી, તો કોઈ ટી સમયે આ કણ, ધારો કે અહીંયા છે એ ટી સમયે આ કણનો પ્રવેગ, બોલો નિયમિત વર્તુળમાં ગતિમાં કણનો પ્રવેગ કઈ કેટલો હોય, કઈ દિશામાં હોય, આગળના ચેપ્ટરમાં આવી ગયું છે। બરોબર, કોઈ કણ નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો એ કણનો પ્રવેગ કઈ દિશામાં હોય, કેન્દ્ર તરફ, એને કેન્દ્રગામી પ્રવેગ કહેતા હતા, યાદ છે। સારું, તો આપણે અહીંયા શું લખાશે, જો તો ટી સમયે નિયમિત વર્તુળમાં ગતિ કરતા, નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પ્રવેગ કેન્દ્ર તરફની દિશામાં હોય છે, કેન્દ્ર તરફની દિશામાં હોય છે। બરોબર, આ કણનો પ્રવેગ કઈ તરફ હશે, કેન્દ્ર તરફની દિશામાં, એ તો ક્લિયર થઈ ગયો। સારું, હવે એનું મૂલ્ય શું થાય અને તેને અને તેથી કેન્દ્રગામી પ્રવેગ કણનો ટી સમય કેન્દ્રગામી પ્રવેગ, બોલો શું લખાય કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર ટી સમય નું, કેન્દ્રગામી પ્રવેગ બરાબર શું લખાય, આ પ્રવેગ શું લખાશે, કેન્દ્રગામી પ્રવેગ, આ પ્રવેગ કેન્દ્ર તરફ છે, કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર શું હતું, વી સ્ક્વેર અપોન આર, યાદ છે। નિયમિત વર્તુળમય ગતિ કરતા કોઈ પણ કણનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય અને એ પ્રવેગનું મૂલ્ય વી સ્ક્વેર અપોન આર થાય, પણ અહીંયા ત્રિજ્યા આર નથી, ત્રિજ્યા એ છે, એટલે તમારે આરની જગ્યાએ શું લખવાનું, એ। હવે તમે એક કામ કરો, વી બરાબર શું લખાય, વી બરાબર આર ઓમેગા, આર ઓમેગા નહીં, ત્રિજ્યા એ છે એટલે એ ઓમેગા, તો તમારે બી ની જગ્યાએ ઓમેગા લખી દેવાનું, એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપન એ, તો એ કેન્સલ, તો શું આવ્યું, એ ઓમેગા સ્ક્વેર, એટલે કેન્દ્રગામી પ્રવેગ આ રીતે લખાય। બરોબર,
तो आ केन्द्रगामी प्रवेग केटलो आव्यो 90 मेगा न्यूटन। तो कोई पण कण नियमित वर्तुळमय गति करतो होय त्यारे एनो कोई पण समय जे प्रवेग छे ई केन्द्र तरफ होय अने केटलो होय 90 मेगा न्यूटन। बरोबर, हवे आनी कणा केटली, आ कणा शुं लखाशे टी समयनी कणा स्थानांतर वालू सरळ गति नो प्रश्न स्थानांतर मेळवानो चलो तो हवे तमे विचारो तो आनो घटक लेवू होय एक्स दिशामां घटक टी समये आ प्रवेग नो एक्स अक्ष पर नो घटक मतलब एक्स अक्ष पर नो प्रक्षेप आटलाथी आटलो आटलो भाग थाय ने आ प्रवेग नो एक्स अक्ष पर नो प्रक्षेप एटले आटलो भाग अने आ आ प्रवेग नो आ जे प्रवेग छे एनो वाय अक्ष पर नो प्रक्षेप सॉरी y x पर नो प्रक्षेप बराबर है आटलो थाय क्लियर आ जे प्रवेग छे एनो आ y x पर नो प्रक्षेप कहेवाय आ ऊभी अक्ष થઈને અને આ x અક્ષ પર નો પ્રક્ષેપ આ ખૂણો કેમ બને આ જો હતો z આકાર એટલે આ ખૂણો અહીંયા બનશે તો હું પહેલા કયો ઘટક લખીશ આનો આની સાથે ખૂણો બન્યો એટલે આ કયો ઘટક કયો ઘટક છે પ્રવેગ નો x ઘટક છે ના કહો પડી આ પ્રવેગ નો x ઘટક એટલે x અક્ષ પર આવે જો આટલો ભાગ ક્યાં દેખાય તમને x અક્ષ પર આ આ આ કેન્દ્રગામી પ્રવેગ છે નિયમિત વર્તુળમાં ગતિ કરતા કણનો અને એનો આ તરફનો ઘટક મતલબ x અક્ષ પરનો ઘટક તમે અહીંયા લખો તો એ વાંધો નહીં અહીંયા લખો તો એ વાંધો નહીં પણ વધારે યોગ્ય કયું ગણાય આ આ બિંદુથી તમારે આમ જ ગણવાનું એટલે ઋણ બાજુએ છે એટલે એટલે જો હવે હવે આ કણનો કણ p નો t સમયે x અક્ષ પર નો પ્રક્ષેપ બોલો હવે શું લખાય x અક્ષ પર નો પ્રક્ષેપ x અક્ષ પર નો પ્રક્ષેપ શું લખાય આ આ પ્રવેગ રહ્યો a ઓમેગા અને એને આની સાથે આટલો ખૂણો બનાવ્યો એટલે cos ઓમેગા t + phi હવે દિશા કઈ ગણવાની અહીંયાથી ઋણ આ ત્રીજું ચરણ છે જો ધ્યાનથી આ ત્રીજું ચરણ છે આ તો ત્રીજા ચરણમાં આ ઋણ x અક્ષ થાય અને માટે આ શું લખાય માઈનસ બરોબર હવે ધ્યાનથી જોજો આ માઈનસ ઓમેગા સ્ક્વેર એ અહીંયા લખું હું આ બાજુ અને આ કોનું સૂત્ર છે સ્થાનાંતરનું x અક્ષ પરનું સ્થાનાંતર એનું સમીકરણ છે જ્યાં xt બરાબર t સમયે x અક્ષ પરનો પ્રક્ષેપ અથવા x અક્ષની દિશામાંનો ઘટક એ શું લખાય a cos ઓમેગા t + phi આ સ્થાનાંતરનું સૂત્ર છે તો આની જગ્યાએ શું લખી દેવાય હવે माइनस ओमेगा स्क्वायर एक्स टी थैंक यू साबित चलो एक ते वाई एक्स पर नो घटक सो दो है तो सूझ लगाए चलो तीज रीते कौन पीना प्रवेग नो टी समय वाई एक्स पर नो प्रक्षेप બોલો શું લખાશે વિચારો તો તમારે શું કરવાનું આ આ જો આ આ પ્રવેગ આ કણનો પ્રવેગ છે એને આની સાથે ખૂણો બનાવ્યો તો આ કોસ ઘટક લખ્યો તો આની સાથે ખૂણો નથી બનાવ્યો એટલે સાઈન ઘટક લખવાનો એટલે જો પ્રવેગ નો y અક્ષ પર નો પ્રક્ષેપ શું લખાય a ઓમેગા સ્ક્વેર અને y અક્ષ માટે સાઈન ઓમેગા t + phi પણ આ કઈ દિશા છે જો તો ત્રીજા ચરણમાં આ ધન y પર ઋણ y માટે આ શું લખવાનું માઈનસ ક્લિયર અને પછી જો ઓમેગા ના એક કામ કરો ઓમેગા આગળ લઈ લો
माइनस ओमेगा स्क्वायर आगर अने ये पाछळ अने आ वाय एक्स पर नुं स्थानांतर छे y x पर નું સ્થાનાંતર આપણે sin ઘટક માં લખતા હતા એ પણ મે આગળ વિડિયો માં બતાવ્યું છે x અક્ષ પર નું સ્થાનાંતર cos પ્રમાણે લખતા હતા જો આગળ તો y x પર નું સ્થાનાંતર શું લખીએ છે આપણે આને લખાય માઈનસ ઓમેગા સ્ક્વેર y t તો આ y દિશામાં પ્રવેગ નો પ્રક્ષેપ મળે બરોબર અને જેમ હું લખી દઉં અહીંયા y t બરાબર શું થશે a sin ઓમેગા t પ્લસ y તો આ y દિશા માટે શોધ્યો तो आ रीते प्रवेग प्रक्षेप नो प्रवेग शू छे ये आपणे शोधे नियमित वर्तुळ में गति करतो कण होय एनो प्रवेग केंद्र तरफ ज होय अने अचर होय दिशा बदलाय समजो अहीं जाय तो आ दिशा में आवे अहीं जाय तो आ दिशा में आवे अहीं पहोंचे तो आ दिशा में एक आ आ नियमित वर्तुळ में गति करतो कण नो प्रवेग पण एनो प्रक्षेप मतलब एनो घटक लईए आ प्रवेग नो अहीं घटक तो घटक आम गति करे आ कण अत्यारे अहीं छे आ पी कण अहीं छे जो તેનો ઘટક અહીંયા આટલે મળે આ કણ અહીંયા પહોંચે તેનો ઘટક આટલે મળે પછી અહીંયા પહોંચે તેનો ઘટક અહીંયા મળે તો પ્રવેગ આ અક્ષ પર બદલાય x અક્ષ પર એ કયા વિધેય અનુસાર આ વિધેય છે એટલે પ્રક્ષેપની જે ગતિ થાય છે સરળ ગતિ એનો પ્રવેગ છે કણનો પ્રવેગ તો આર કેન્દ્ર તરફ આર એ ઓમેગા સ્ક્વેર પણ કણના પ્રક્ષેપનો x અક્ષ પરનો પ્રવેગ કેટલો એ સરળ ગતિ કરે પ્રક્ષેપ સરળ ગતિ કરે બરોબર ને અને એનો x અક્ષ પરનો પ્રવેગ શોધો દાના પરથી શોધાય અને આ આ કણના પ્રવેગનો y અક્ષ પરનો પ્રક્ષેપ અને એની સરળ આવર્તિ y દિશામાં થતી હોય તો તમે આના પરથી પ્રવેગ શોધો શોધી શકો ક્લિયર તો બહુ સિમ્પલ છે કશું છે નહીં તમારે પ્રવેગનું મૂલ્ય લખવાનું છે દિશા લખવાની છે પછી એના બે ઘટકો લઈ લેવાના છે